ભરૂચમાં 32મા રાષ્ટ્રીય માર્ગ સલામતી માસની ઉજવણીના ભાગરૂપે જાહેર રસ્તા પરથી અસ્થાયી દબાણો વૈકલ્પિક વ્યવસ્થા વગર દૂર કરવામાં આવતા હિન્દુસ્તાન નિર્માણ દળ દ્વારા વિરોધ કરવામાં આવ્યો અને કલેક્ટર સમક્ષ લેખિત આવેદન પાઠવવામાં આવ્યું હતું. રિપોર્ટર મલેક યુસુફ. હું ધવલ કનોજિયા, હિન્દુસ્તાન નિર્માણ દળ તરફથી 32મા રાષ્ટ્રીય માર્ગ સલામતીના ભાગરૂપે ભરૂચ નગરપાલિકા દ્વારા જે ભરૂચ શહેરની અંદર લહેરી ગલ્લાઓ ઊભા રહે છે તેને દબાણ હેઠળ હટાવી અને જે ગરીબોની રોજીરોટી છીનવવાનો પ્રયાસ નગરપાલિકા દ્વારા કરવામાં આવ્યો છે એના અનુસંધાનમાં આજે તમામ લહેરી ગલ્લા ધારકો દ્વારા ભરૂચ કલેક્ટરને એક આવેદનપત્ર આપવા માટે હિન્દુસ્તાન નિર્માણ દળ આવ્યું છે, એમને સાથે લઈને આવ્યું છે. અમારી મુખ્ય માંગોની અંદર એ છે કે માર્ગ સલામતીના ભાગરૂપે જે રોડ પરથી દબાણ હટાવવામાં આવી રહ્યા છે એ વાત સારી છે, પરંતુ આજે જે કોરોના કાળ ચાલી રહ્યો છે તેની અંદર રોજીરોટીનો પ્રશ્ન આ લોકો માટે ઊભો થયો છે અને સરકાર દ્વારા જ એ લોકોને લોન આપીને રોજીરોટીની વ્યવસ્થા કરવામાં આવી છે. તો ભરૂચ શહેરની અંદર હોકર્સ ઝોન અને નોન હોકર્સ ઝોન ડિક્લેર કરવામાં આવે અને લહેરી ગલ્લાવાળાને ઊભા રહેવા માટેની એક પર્ટિક્યુલર જગ્યા નક્કી કરવામાં આવે જેથી કરીને એ લોકો પોતાની રોજગારી પણ મેળવી શકે, સરકાર પણ એમનું કામ કરી શકે અને તંત્રનું કામ સુનિશ્ચિત રીતે ચાલી શકે. તો આજે ભરૂચ જિલ્લા કલેક્ટરને અમે આવેદનપત્ર આપવા આવ્યા છીએ અને અમારી માંગ છે ભરૂચ કલેક્ટર પાસે અને નગરપાલિકા ચીફ ઓફિસર અને એસપી સાહેબ પાસે કે આ લોકોને વૈકલ્પિક વ્યવસ્થા કરી આપવામાં આવે. જ્યાં સુધી વૈકલ્પિક વ્યવસ્થા ન થાય ત્યાં સુધી એ લોકોને કામધંધો કરવા દેવામાં આવે અને એ લોકોને લાયસન્સ નંબર આપવામાં આવે અને પર્ટિક્યુલર જગ્યા નક્કી કરીને એ લોકોને કામધંધો કરવાની વ્યવસ્થા સરકાર દ્વારા કરવામાં આવે. ભારત માતા કી જય. અસ્તુ.